કર અમુક અમુક ભાઈ બંધ તેવા છે, હવે લુખું થઈ ગયું, હવે એમાં કઈ છે નહીં. રેવાજો ને બાપા, હું કામ લુખા તમે જ કર્યા હારે રાખીને. અને એમાં અત્યારે માનો સાડા ત્રણ સવા ત્રણ છે બરોબર. હવે આપ કારે પૂરું થાય નક્કી નહીં, બધાનો વારો આવી ગયો છે. એટલે મેં સાઈન વાહ એટલું જ રાખ્યું, પછી આપણે સાલુમાં ઉતાવળમાં કહેજે ત્રણ જણા બાકી સાહેબ પૂરું કરો તો હવે આપણે સારું પૂરું કરતા આવડે નહીં તમને કે સમજ્યા. એટલે બાપુ મને કહેતા, મને કે જિજ્ઞેશભાઈ પહેલાં મને કે તું આવ્યો છે ગાય ગાય રાઉન્ડ લઈ લે, હું કોઈ એમ નહીં, કારણ કે આ મહેમાન છે આપણે. હા મહેમાન બેઠા ને આપણે બેઠા બેઠા થાળીઓ ભટકાવી ઘડી ખમ્યો મહેમાન, તમને તો એ ક્યાં ભૂખ લાગી હોય, તમે તો બહારથી નાસ્તો કરીને આવ્યા હોય એમ થોડું કહેવાય આપણે. મેં કીધું પેલા પેટ ભરીને જમી લઈ તો આપણને મજા આવે, પછી આપણને ઓટકાર આવે, અને ઓટકારે ભાઈ અમુકની ઘીરે જ આવે, બાકી તો ઘસરકા આવે. અન્ન હા શાકની ને ખબર પડી જાય કેવી કમાણીનું અન્ન આવ્યું છે આમાં. હા અમુક જગ્યાએ ઘસરકા જ આવે ને, ઘસરકા ખાટા તોડ હોય, અને ઓટકાર છે અમૃત જેવો હોય છે, એટલે આપણને મજા આવવી જોઈએ. મજા જ આવે છે કોને ખબર, હવે તો એવું થયું છે ભગવાને આમ એવા ટાઈમે મોકલ્યા એમ લાગે ઘડી હારો થોડોક વહેલા આવી આવ્યા છે. લેર કહે કેવા મોબાઈલ હે. હા આપણે રોડ ઉપર જઈએ ને તો 90% ગાડીઓમાં ડ્રાઈવરની બાજુમાં જે બેઠો હોય લગભગ મોબાઈલમાં હોય, અને મારો નાથ કરે મોબાઈલમાં ડ્રાઈવરે ઘડીક વયો જાય એ તો એક લોટ પૂરો થઈ જાય. અમે મુંબઈ જતા હતા ને, હું તો બસમાં જતો હતો, ઓલી સ્લીપિંગ કોર્સ નીકળી ને હા એ સમયમાં, તમે મુંબઈ જતા હતા, તમે અમારે ભૂરાને આરે લીધેલો એ આખી બસમાં આમ થી આમ ફરે. મેં ભૂરિયા હોઈ જા નહીં, મને કે આખી બસ હોઈ ગયો, મેં પણ તું હોઈ જા, નકર આટા મારતા કોકનું ખોવાણું હોય તો કહે કે આવડો આટા મારતો હતો. હા એ હાલ હો માલ્યાજી આપ્યું કે ગાલ્યો નાખી દે એ પછી તોતળો હું, પણ હોઈ જા ને, મને કે હજી એક જણો જાગે. હું કહું એ કોણ, મને કે ડ્રાઈવર. હું કહું તારો ડોહો એ જાગે છે એમાં તો આપણે હુતા છે, મેં નકર એને હુવડાવી દેવો હતો. બોલો મારા ભૂરાનો એવો ધંધો. પછી અમે મુંબઈ ગયા, મુંબઈ ગયા ને દાદા તે એક હોટલમાં રોકાણા, અને અમારે આયોજકના પૈસે રોકાવાનું હોય ને એટલે 7-star હોટલ જોવે, અને અમારા પૈસે રોકાવાનું હોય ને તો ધર્મશાળા ચાલે. પૂછી બ્રહ્મચમાજની વાડી છે દાદા એટલામાં કાંઈ. બાકી તો આયોજકના પૈસે ઉતરવાનું હોય તો અમારે મંજીરા વાળા કે એચી છે એચી. હકીકત ભલે, પણ તમને બધાને એમ થતું હોય ને કે આ કલાકારો બિચારા ટેસડા કરતા છે, દિવસે જોવો તો ખબર પડે પાણી માલિક આગળ કાઢ્યો હોય એવા હોય. હા એક ભાઈ અત્તર લગાડવા આવ્યા ને, મેં કીધું ગોઠણે સોંપડી ગયો, મને કે ન્યા કેમ, મેં કીધું આગળ ગાડીમાં ટૂટક્યું વાળશું ને એટલે ગોઠણ નાખે વયું જ આવશે. અમને ગમે ત્યાં નાખી જાય ને ઊંઘ આવી જાય. બોલો અમુકને ઘીરે ઊંઘ ના આવતી, કારણ કે રોદા ખાવાની ટેવ હોય ને ત્યારે જ ઊંઘ આવે, પછી કમાઈનું તૂટે. અમારી સાથે અમારા ભાગીદાર જીતુભાઈ કાસળ ને બધા આવ્યા છે, એને તાળીઓથી વધાવો. હવે એટલી બસ એટલી તાળી, પછી વધારે નહીં. એટલે અમે ભૂરો ગયા ને, અમે સારી હોટલમાં ઉતર્યા ટૂંકમાં. હવે તમારે નક્કી કરવાનું કે અમે સારી જ હોટલમાં ઉતરીએ પ્રોગ્રામમાં ગયા હોય તો. અમારી બાજુના રૂમમાં એક યુરોપિયન ઉતરેલો ફોરેનર અંગ્રેજ, તમારે ભૂરો તો વળી પાછો એન્ટ્રી પાડવા સાપુ લઈને બેઠો ગેલેરીમાં, ઊંધું લઈને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશ પાછું. ભૂરામ સીધું રાખ, મને ખબર હતી કેટલું ભણેલો છે, એ ભીણ્યો જ નથી. મને એક દી કે મારા બાપામાં દશરથ દાદામાં જદાય ફેદ નહીં. અરે મને ત્યાં તારા બાપાને ક્યાં દશરથ રાજા, મને કે માય પે હકીકત મારા બાપામાં દશરથ દાદામાં ફેદ જ નહીં, બેની ઈચ્છા ન પૂરી થઈ. દશરથ દાદાને એમ હતું કે ધામ ગાદીએ બેહેન, માદા બાપાને એમ હતું કે ભૂતો નિહાલે બેહેન.
કેવા કેવું કેવું ગોઠવે પાછો બેઠો બેઠો. નહીં, હું એક જગ્યા આમ સમાજની એકતાની વાતો કરતો હતો તે હવે એને મગજમાં સડી ગયું. તે હમણાં જ તે ગયા શાળામાં, એણે બાપુ દૂધપાકનો કાર્યક્રમ રાખ્યો. એ પાછો પોતે દૂધપાક શાક દાદા એક દી વાત બોલાવશે, બહુ સારું બનાવ્યું. તે દૂધપાક બનાવ્યો તો એનો દૂધપાક પાછો રાખ્યા 11:30 ભાઈ પૂરો થયો. હલે વાત કરે બેઠો ભાઈ, વાલ લાચે મજા લેવી હોય તો ઓ દ ઇંત જાત કા મજા લીજીએ લે. 11:30 રોટલો આમ કહેવાય દૂધપાક તૈયાર થયો. હવે દૂધપાક આરે શું હોય બિપિન, કાં રોટલી હોય ને કાં પૂરી હોય. આ રોટલા લઈને આવ્યો. મને કે હાલો લ્યો કદો ભેગું કદો. અરે મેં કીધું રોટલા, મને કે તમે એકતાની વાતો કદો તો રોટલે હું પાપ કહી દે તો દૂધપાક ભેગો ન લઈએ કે. અને અમે દૂધપાકમાં રોટલા સોળ્યા. ઓહો હો હો હો, મને કે મીઠા વગીરના હોય એની ભેગા મીઠા વગીરનાને દાખવાના. એવા તો દાખલા દે એ સાપુલીના બેઠો છો ત્યાં ઓલો યુરોપિયન નીકળ્યો. ભૂરા હામુ જ કે ગુડ મોર્નિંગ. ભૂરો આમ કતરાણા, હેલો મિસ્ટર ગુડ મોર્નિંગ. ભૂરાને પૂછ્યું નામ પૂછતો લાગે. ત્રીજી વાર કીધું ગુડ મોર્નિંગ ભૂરા ભગ્ગા. ઓલો વહી ગયો. બીજે દી પાછું ઈદ બન્યું, અમારે 3-4 દી રોકાવાનું. પાછો સવારમાં ઓલો યુરોપિયન નીકળ્યો અને પાછું કીધું ગુડ મોર્નિંગ. તો ભૂરો ખીજાઈને બોલ્યો ભૂરા ભગ્ગા. હું સાંભળી જાઉં ભૂરિયા નામ નથી પૂછતો તારો ડો. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. ઓલો કે મારે એમ કે 3 દી થાય નામ પૂછતો હોય છે. તો ત્રીજે દી ઓલો યુરોપિયન નીકળ્યો તો મારો ભૂરો ઉતાવળો થઈ ગયો. એણે ઓલા યુરોપિયનને કીધું ગુડ મોર્નિંગ. થાય યુરોપિયન બોલ્યો ભૂરા ભગ્ગા. એને એમ કે અહીંયા ગુડ મોર્નિંગ ને ભૂરા ભગા કહેતા. અરે ભૂરિયા, મેં કીધું તે ગોટાળો કર્યો. પછી અમે આવતા થયા એટલે મેં રસ્તે કીધું ભલે અહીંયા તું બોલ્યો પણ જોજો પાછો આપણે ઘરે ગામડામાં પાછો અંગ્રેજી ન બોલતો નકર માણે અર્થના અનર્થ કરશે. અરે મન કે હોય ગામને ખબર કેમ પડે કે ભૂતો મુંબઈ જઈ આવ્યો. ઘીરે પ્રયોગ કર્યો. એની પત્નીને કે હેલો ડાર્લિંગ. ડાર્લિંગ કીધું ને બાઈનો મગજ ગયો. એને એમ છું ડાબલી જેવી કીધી મને એમ. અને બાઈ ખીજાણી કે 2-3 દી બહાર જઈ આવ્યા માયા ભાઈ. એમાં સુધરેલી ગાડી હું શીખી આવ્યા છો માયા ભાઈ. રે ને હધરવું જોવે કે તારો ડોહો હધર્યો જ છું. અંગ્રેજી ડાર્લિંગ એટલે વાલી. તા તો હલી ને ગિલગિલિયા મળ્યા હતા. એ કે તો કહેજો તમે તારો તો કહેજો. બાઈનો હાડલો મળ્યો હરવા માથા ઉપલી. 15 થી હાલ્યો. હોળમે દિવસે બાઈ બોલી મહેરબાની કરીને મને ડાર્લિંગ ન કહેતા તા. કેમ થાય કે આપણો ભાગ્યો મારું નામ સમજે. એ કહેતો હતો ડાર્લિંગ મારા ભાઈને વાળીએ મોકલજો. આ નો શાળા કરાય સાહેબ. કરતા હોય છો કીજીએ ઓર ન કીજીએ કબ. પછી માથું ઉયું જાય હેવાળમાં માથે રે બે પગ. મને ખરેખર જે કલાકારો જે ગાતા હોય એને એને મોઢે જ સારું લાગે. હમણાં ઘણા આપણા ઘણા સંતવાણીના કલાકારો બાપુ હમણાં લાડલી ને એવું ગાય છે. એ ગા રહેવા ગયો ને કીર્તિદાન ગાહે એના એની માટે રહ્યો ને. આજ કીર્તિદાન ભાઈ આવવાના હતા ખાસ, પણ મને ફોન કર્યો થોડુંક. મને કે માય ભાઈ બાપુને કહેજો મારથી થોડુંક પહોંચાય એમ, એક જરૂરી કામ આવી ગયું એટલે. અને કરું 100%. એમાં શું છે અમારે 22 તારીખે લંડન જવાનું મારે ને કીર્તિભાઈને. તો આજ થોડુંક કામ હતું એ અમારે બેયને અહીંયા જવાનું હતું. હું કહું તો એક કામ કર, હું વાક્યા જાઉં અને તું ભાટ જા. ભાટ મીન્સ કે બીજા કામમાં એમ ત્યાં અહીં બાજુમાં છે ને ભાટ. તો આપણું મારો મિસ્ત્રી એક મિત્ર છે બેંગ્લોરમાં છે, બહુ મોટા માણસ હતાધારમાં જે આખો થંભ ધજા થંભ જે છે ને એણે. હા બે ભાઈઓ બહુ સારા છે. તમે કેમ ભાઈ ઘડીક બેહો ને ઘડીક બેહો. એક હાલો હાલો ભાગ્ય આની વાતો તો કારે પૂરી થાય. એ કે એ તો નવીરા હોય આપણે કામ હોય કે નહીં એમ. એને તો રોજ ન જોઈએ. અને મારા ભાઈ મારા મને કોઈક ઊભું થઈને જાય ને મને એમ થાય હું નહીં ગમ્યો. મને બાપુ સીધો ઘા લાગ્યો. ભલે ગયા એ ભલે જાતા કાંઈ વાંધો નહીં. દોસ્ત આપજો તારીખ ખબર પડે. લવ જ નહીં તમારી તારીખ.
એવું નથી, આગળ પાછા આવશે સાહેબ, જોજો ને તમે. પણ હવે ટૂંકી વાત લઈ અને પછી સંતવાણી બાજુ વળશું. એક બહુ સારો પ્રસંગ, લગ્ન ગીત ગાવ. આ વૈશાખમાં લગ્ન. મને એક ભાઈ પૂછ્યું ને, મને કે સાહસ એટલે શું? મેં કીધું આ તડક્યાના કાળા કોટ પહેરીને માંડવામાં અગ્નિની બાજુમાં ફેરા શાર ફરવા, આનાથી મોટું સાહસ નહીં બીજું હું ઈ કયો. કેવા ડાયા થઈને વળી ગજરો લઈને પરસેવા લૂંચતા જતા, તૂટી જાય રેવા દે. એની કરતા નિરાજ આ બધો પ્રોગ્રામ રાખતો હું વાંધો છું. પણ લઈ લો હવે, બહેનોની સંખ્યા છે એટલી બધી. હા, પહેલાના લગ્નની મજા, લગ્નની મજા હતી ભાઈ, અને લગ્ન ગીતની મજા હતી. હવે તો બધા પંખો દામનગરનો, દામનગરનો છે, વાંચી લે છે ને એ અવાજ કરશે જ. તબલા ભાઈ અમારા તમારે જવું છે, ખરેખર વાત સારી કરવાનો છું, ઘડીક બે સારી વાત કરવાનું છું મારા. મારું એટલું તો રાખે જ ને, મને ભરોસો. આમ ઘણા વાર તો શું થાય, લગ્નની વાતો કરીએ ને તેમ થાય માંડ પૂજા તો અહીંયા ચડાય હોય. અરે તો જે આપણે તો આ બાજુ બહુ સારું છે, આપણે જે આ ભાવનગર પછી ઘોઘા, ઘોઘા પછી દરિયો, અને દરિયાને સામે કાંઠે વ્યા જાવ ને ઓલી કોઈ, એ બાજુ જે વાતો કરજો ને બેનું, તમને બહુ મજા આવે. હા, કે તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં, વાતે હાય છે. બુદ્ધિ હોય તો સામે લે ઘોડે સડીને કપાઈ ખરા આપણે.